मित्रों आपणे जई रह्या छीए वनवगड़ो रिसोर्ट भाणद्रा तालुको गरुड़ेश्वर नर्मदा स्टेच्यू ऑफ यूनिटी नजीक। तो चालो जईए रिसोर्ट तरफ। आप वीडियो ने अंत सुधी निहाळता रहो अने वीडियो गमे तो लाइक शेर अने सब्सक्राइब करवानुं भूलशो नहीं। आ रिसोर्टनुं लोकेशन तमने मळी रहेशे डिस्क्रिप्शनमां अने वीडियो जोता रहो लोकेशन तमने मळी जशे। मित्रों आप जोई शको छो स्टेच्यू ऑफ यूनिटी थी आ रिसोर्टनुं अंतर 12 किलोमीटर छे। जो आप जवा इच्छो छो तो अहीं लोकेशन जोई शको। આપણે પહોંચી ગયા છીએ વનવગડો રિસોર્ટ। આપ જોઈ શકો છો મારી પાછળ। હવે આપણે રિસોર્ટની અંદર જઈએ અને જોઈએ કેવો છે સુંદર નજારો। નમસ્કાર મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અહીં વનવગડો રિસોર્ટ પર। હવે આપણે જોઈએ આગળ જઈને તે કે કઈ રીતનો અહીં હોમસ્ટે અને કઈ રીતનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। આપ મારી પાછળ જોઈ શકો છો સુંદર કુદરતી નજારો છે। અહીં અલગ અલગ વ્યવસ્થા છે। આ સુંદર મજાનો બગીચો છે મારી પાછળ આપ જોઈ શકો છો। અને ક્યારેક કુદરતની વચ્ચે કુદરતી નજારો આપ જોઈ શકો છો। ચાલો જઈએ હવે અહીં રૂમની કેવી વ્યવસ્થા છે તેના વિશે આપણે જોઈએ। મિત્રો આપ મારી પાછળ જોઈ શકો છો અહીં રૂમ્સ અને રૂમ્સનો વન નાઇટ સ્ટે ચાર્જિસ છે 2000 રૂપીઝ। અને આપણે રૂમની અંદર જોઈએ હવે કેવી ફેસિલિટી છે અને શું વ્યવસ્થા છે। તો આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર ભારતીય શૈલીમાં અને ગામઠી શૈલીમાં આપ અહીં જોઈ શકો છો વાંસનું ફર્નિચર છે અને વાંસમાંથી જ અહીં ટેબલ બનાવવામાં આવ્યું છે। દરેક જગ્યાએ ગ્રામીણ શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આપણે એટેચ ટોયલેટ બાથરૂમ મળી રહે છે। આ રૂમનો બેઝિક ફાર છે, આ બેઝિક રૂમ માં સ્ટાર્ટિંગ રેન્જ અહીંથી શરૂ થાય છે। જો હવે આપણે આગળ જોઈએ આપ જોઈ શકો છો અહીં સુંદર પાઇપ હાઉસનો સુંદર મજાનો કોન્સેપ્ટ છે અને પાઇપની અંદર જ આપણે રોકાવાનું છે। પાઇપ હાઉસ છે, મિત્રો આપ અહીં રોકાવા માટે આવો છો તો સુંદર નજારો આપ જોઈ શકો છો। પાછળ પર્વતોની વચ્ચે આ સુંદર મજાનું હોમસ્ટે બનાવવામાં આવ્યું છે। અહીં તમને ઓપ્શન રહેવા માટેના મળશે પાઇપ હાઉસ ઉપરાંત ઊંઘો। આપણે પાઇપ હાઉસ જોયું, હવે ચાલો જઈએ। આપ મારી પાછળ જોઈ શકો છો કે ભૂંગા કચ્છની અંદર જોવા મળે છે પણ અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આપ ભૂંગામાં રહેવાનો આનંદ માણી શકો છો। અને અહીં વનવગડો તો રિસોર્ટમાં તમે આવો છો હોમસ્ટેમાં તો અહીં
ભૂંગામાં રહેવાનો તમે અદ્ભુત આનંદ માણી શકો છો. આપણે જે જોયું પાઇપ હાઉસ, તેમાં સ્ટે માટે વન નાઇટ એટલે કે 2500 રૂપિયા છે. આપ અહીં આવો છો તો તેમાં રહી શકો છો. હવે અહીં આપણે ભૂંગામાં રહેવા માટે શું વ્યવસ્થા છે અને કઈ રીતનો ચાર્જિસ છે એ જાણીશું. અહીં રહેવા માટે આપ પર વન નાઇટ સ્ટે માટે 3000 રૂપીઝ છે ભૂંગાનો ચાર્જિસ. અહીં રૂમ્સ પણ અવેલેબલ છે, તે 2000 રૂપીઝ આપણે વાત કરી એ પ્રમાણે ચાર્જિસ છે. તો આપ અહીં આવો તો અહીં જરૂર રોકાજો. હવે આપણે અંદર જઈએ અને જોઈએ કે કઈ રીતની વ્યવસ્થા છે. આપ જોઈ શકો છો સુંદર ભાતીગળ શૈલીમાં એકદમ ભૂંગા જેવી જ ડિઝાઇન, અને ઉપર પણ આપ જોઈ શકો છો મારી પાછળ કે કઈ રીતે બનાવવામાં આવ્યું છે. જો આપ અહીં આવો છો તો અહીં રહી શકો છો અને સુંદર મજાનો આપ મિત્રો અહીં જોઈ શકો છો. વન વગડો રિસોર્ટનો કાફેટેરિયા આપ અહીં જો રહેવા માટે આવો છો તો તમે કોઈ પણ વસ્તુ કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ જમી શકો છો. તમારા ટેસ્ટ મુજબ અહીં અને તમારા ઓર્ડર મુજબ અહીં જમવાનું આપને બનાવી આપવામાં આવશે. પહેલેથી ઓર્ડર કરવાનો રહેશે. પ્રકૃતિની ગોદની વચ્ચે સુંદર કાફેટેરિયા છે અને તેને સજાવવામાં પણ ગામઠી શૈલીમાં આવેલો છે. તો આપ જોઈ શકો છો મારી પાછળ તેનો ભોજન માટેનો એરિયા અને ભોજન બનાવવા માટેનો રસોડું પણ એકદમ ક્લીન અને સુંદર છે. મિત્રો અહીં આપ જો આવો છો તો ઓક્સિજન બારની પણ મુલાકાત લેવાનું ચૂકશો નહીં. અહીં એક સુંદર મજાનો ઓક્સિજન બાર બનાવેલો છે. તો ચાલો જઈએ આપણે તેની મુલાકાતે. આપ જોઈ શકો છો અહીં જંગલની વચ્ચે તળાવના કિનારે અહીં માચડો, જેને ઓક્સિજન બાર એવું નામ આપવામાં આવ્યું છે. અહીં આપ આવો છો તો આપને રહેવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક એકદમ સુંદર અને પ્રકૃતિની વચ્ચે અદ્ભુત સ્થળ મળશે. અહીં સુંદર ગાર્ડન છે, સાથે પક્ષીઓ પણ છે, આંબાઓ છે, આંબાવાડીઓ છે. આપ જોઈ શકો છો મારી પાછળ અને એકદમ ભારતીય ગામઠી શૈલીના મકાનો પણ આપને રહેવા માટે અવેલેબલ છે. આપ મારી પાછળ જોઈ શકો છો સંપૂર્ણ રિસોર્ટનો નજારો. વન વગડો તે ખરેખર વન વગડાની અંદર આવેલો રિસોર્ટ છે, હોમ સ્ટે. તો આ વિડીયો આપને કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવશો, કોમેન્ટ કરશો. અને અહીં નીચે નંબર ડિસ્પ્લે થઈ રહ્યા છે. આપ અહીં રહેવા માટેની ઇન્ક્વાયરી અહીં કરી શકો છો. તમને એક જો આપને અહીં રોકાવાની ઈચ્છા હોય તો આપ જોઈ શકો છો નંબર ડિસ્પ્લે થઈ રહ્યા છે, તે નંબર પર કોલ કરી શકો છો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આધુનિક સિમેન્ટ કોંક્રીટના જંગલો વચ્ચે વ્યસ્ત અને બોરિંગ થઈ ગયેલી લાઈફ જ્યારે મજા માણવા માટે કુદરતી સાનિધ્યની વચ્ચે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એક અદ્ભુત અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા માટે ખૂબ સરસ મજાનું રિસોર્ટ એટલે વન વગડા રિસોર્ટ. મિત્રો જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આવો ત્યારે વન વગડા રિસોર્ટની મુલાકાત લેવાનું ન શકતા, કારણ
અહીં સિમેન્ટ કોંક્રીટના જંગલો નથી પરંતુ પ્રાકૃતિક સૌંદર્ય છે. અહીં કદાચ વાહનોના અવાજ નથી પરંતુ પંખીઓનો કલરવ છે. અહીં મોટી મોટી બિલ્ડિંગો નથી પરંતુ વૃક્ષો અને ખલબલાટ કરતા ફૂલોનો બગીચો છે.